ગુજરાતીની બોલીમાં છે, એટલી જ મીઠાશથી તેઓ મહેમાનોનું સ્વાગત કરે છે. તો ચલો ગુજરાતની ફેમસ સ્વીટ ડીશ ઉત્પાદનની રેસીપી ટીપ્સ અને ટ્રિક્સ સાથે જોઈએ. દૂધપાક બનાવવા માટે મેઇન ઇન્ગ્રીડિયન્ટ્સમાં દૂધ, ખાંડ, બદામ, ચારોડી અને ચોખા તેમના કટકા કરી રાખો અને ચારોડીના બે ફાળિયા કરી રાખો. અહીંયા બાસમતી ચોખા લીધા છે, તમે કોઈ પણ ચોખા લઈ શકો છો. બાસમતી ચોખાથી ચોડમ સરસ આવે છે. દૂધપાકમાં ખીર કરતાં થોડાક ઓછા પ્રમાણમાં ભાત નાખવામાં આવે છે. એક લીટર દૂધની સામે એક રૂપિયાના ભાત જેટલા ચોખા લેવાના રહેશે. બાસમતી ચોખાને ધોઈ તેને પલાળી રાખો. હવે આંચને ધીમી કરી નાખશો. દૂધ થોડું ઉકળી ગયું છે, હવે તેમાં ચોખા એડ કરી દઈશું જેથી કરીને ચોખા સરસ ચડી જાય. સૌથી ઇમ્પોર્ટન્ટ ટિપ્સ, દૂધને ધીમી આંચે ચમચો ઊંડો રાખીને ઉકળવા દો. એની જાતે જ ગાઢું થઈ જશે અને જરા પણ ઢોળાશે નહીં. અને કાં તો દૂધને સતત ચલાવતા રહો જ્યાં સુધી દૂધ અડધું ન થઈ જાય કે ઘાટું ન થઈ જાય. દૂધપાક ઘાટો થઈ ગયો છે, હવે તેમાં આપણે ખાંડ ઉમેરી દઈશું. દૂધપાક એકદમ સરસ થઈ ગયો છે, ચોખા પણ સરસ ચડી ગયા છે અને ખાંડ પણ સરસ ઓગળી ગઈ છે. હવે આને રૂમ ટેમ્પરેચર પર ઠંડો કરવા મૂકી દઈશું. Thank you.